શર્મા આગળ વાત કરે તો બનાસકાંઠાના અમીરગઢમાં લોકડાઉન દરમિયાન તારીખ 12 મે 2020 ના રોજ આરટીઓ ઇન્સ્પેક્ટર અભિમન્યુ શર્માએ એક ટ્રક ચાલકને ખોટી રીતે હેરાન કર્યાના સમાચાર અમીરગઢની સ્થાનિક ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરવામાં આવ્યા. આ ઘટનાને 2 દિવસ બાદ 14 મેના રોજ આરટીઓ ઇન્સ્પેક્ટર અભિમન્યુ શર્માએ પત્રકાર અશોકભાઈ દેઓલ પર ખોટી પોલીસ ફરિયાદ કરી લોકતંત્રના ચોથા સ્તંભ મીડિયાના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો છે. આરટીઓ ઇન્સ્પેક્ટરે પત્રકાર સામે કરેલી ખોટી ફરિયાદ સામે અમીરગઢ મીડિયા એસોસિએશને મામલતદારને આવેદનપત્ર આપ્યું. અમારા અમીરગઢના મીડિયાકર્મી અશોકભાઈ દેઓલ જ્યારે 11/5/2020 રાત્રિના 9 વાગ્યાના સમયે અરાવલી સિમેન્ટ ફેક્ટરી આગળ પસાર થતા હતા ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા લોકડાઉનમાં ટેક્સ માફ હોવા છતાં ખોટી કનડગત થતી હતી ટ્રક ચાલકને, એના માટે એમને કવરેજ કર્યું હતું અને એ સમાચાર એમને 12 તારીખે પ્રસિદ્ધ કર્યા હતા. એનો ખોટો દ્વેષભાવ રાખી અને આરટીઓ ઇન્સ્પેક્ટર અકળાઈ ખોટી રીતે અને એમના જોડે 3 દિવસ પછી એટલે 14 તારીખે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ કરી છે એમને, જે અમે કડક શબ્દો વખોડી કાઢીએ છીએ એના ખોટી ફરિયાદ છે અને પૂર્ણ તપાસ થાય માટે અમે સીએમ સાહેબને રજૂઆત કરી અને અમીરગઢ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે, જે સીએમ સાહેબ અમારી રજૂઆતને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરી અમને મીડિયાકર્મી જે ચોથી જાગીર કહેવાય છે દેશની અને ન્યાય અપાવે. 11/5/2020 દિવસે રાત્રિના સમયે અમીરગઢના જે અરાવલી સિમેન્ટ છે તે નજીક કંઈક આરટીઓની ગાડી દ્વારા કંઈ વાહન ચાલક જોડે કંઈ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હતી. તે દરમિયાન અમારા મીડિયાકર્મી અશોકભાઈ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ત્યાં તેમને તેમના કેમેરામાં જે ટોટલ ઘટનાઓ જે કેદ કર્યા બાદ તેમને સમાચાર પ્રસિદ્ધ કર્યા. એ સમાચારને ધ્યાનમાં રાખી અને આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા 14/5/2020 ધારો કે 3 દિવસ પછી એમને ફરિયાદ દાખલ કરી છે અમીરગઢ પોલીસ સ્ટેશનની અંદર. એ પોલીસ સ્ટેશન અંદર 3 દિવસ બાદ ફરિયાદ દાખલ કર્યા બાદ તમામ અમીરગઢ મીડિયા એસોસિએશન એ ફરિયાદ તદ્દન ખોટી છે અને એના આડમાં આજે અમીરગઢ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.